સુરતના છાપરા ભાઠા ખાતે આવેલા સ્ટાર ગેલેક્સીમાં રહીશોનો વિરોધ. સુરતમાં સેવન સ્ટાર બિલ્ડર ગ્રુપ હમણાંથી સતત વિવાદમાં ફસાયું છે. સુરતમાં સેવન સ્ટાર દ્વારા બાંધવામાં આવેલા બિલ્ડિંગમાં મેન્ટેનન્સ નહીં ભરાતા ઘણા સ્ટાર નામના બિલ્ડિંગમાં વીજળી કાપ થયાના આક્ષેપો થઈ રહ્યા છે. તેવામાં ફરી આજ રોજ સુરતના છાપરા ભાઠા રોડ પર આવેલા સ્ટાર ગેલેક્સી ખાતે આજ રોજ સ્થાનિક લોકો અને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા કે જ્યારે ઘરના મકાન રાખ્યા ત્યારે બિલ્ડરોએ 1.5 લાખ જેટલું આજીવન મેન્ટેનન્સ લઈ લીધું હતું, જે બિલ્ડરોએ જમા નહીં કરાવતા લાઇટ બિલ બાકી હોવાથી GEB દ્વારા વીજળી કાપી નાખવામાં આવી છે. સતત 3 દિવસથી વીજળી નહીં હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આક્ષેપ કર્યા હતા કે બિલ્ડરને રજૂઆત કરવા જાય છે તો બિલ્ડર બાકીના 150 જેટલા ફ્લેટ વહેંચાવી દો તો તમારું મેન્ટેનન્સ ભરી દઈશું, તેવા ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યા છે. 3 દિવસથી વીજળી નહીં હોવાથી લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા પડી ગયા છે. હાલ સ્થાનિકોની એક જ માંગ છે કે તેમની વીજળી મળે અને બિલ્ડર દ્વારા મેન્ટેનન્સ ભરીને લોકો સાથે ન્યાય કરે. સ્ટાર ગેલેક્સી છે આ, આમાં મેન્ટેનન્સ લીધો છે 1.5 લાખ રૂપિયા. 6 વર્ષથી રહી છે, રોજનું આજ છે, આજકાલનું નથી. કાપી જાય, જનરેટર ચલાવે, રાત થાય એટલે કાપી નાખે લાઇટ. છોકરાઓ રમે ક્યાં, જાય ક્યાં, પૈસા શું લેવા ભર્યા છે. મારું નામ પ્રેમલતા પુરોહિત, હું અહીંયા રહું છું. 3 વર્ષ થઈ ગયા, 3 વર્ષથી મારે ઘરે બધાનું પાણી આવતું હોય, ચાલતો ફિરતો પાણી કાપી જાય છે. અને મેં કહેવા ગઈ ઓફિસમાં, તો ઓફિસમાં ગઈ તો એમ કે અમને નથી ખબર. તમને નથી ખબર તો કોને ખબર હોય. અમારે અત્યારે અહીંયા મેન્ટેનન્સ બાબતે જે કંઈ અમે અત્યાર સુધી 4 વર્ષ અમને અહીંયા 7 વર્ષથી અમે હું અહીંયા રહું છું, ત્યાં સુધી અમારી પાસે 1 લાખ રૂપિયા અમારે મેન્ટેનન્સના અમારા લીધા. અમારે અહીંયા જે ભાવ છે 1 BHKનો અને જે 2 BHKનો જે મેન્ટેનન્સ આ લોકોએ લીધા, એ લોકોએ જે કીધું છે કે અમે જે વસ્તુ તમને અમે જે સ્ટાર્ટિંગમાં અમે જે જોઈ છે તે અમને અહીંયા મળતી નથી. અત્યાર સુધીમાં અમે જેટલી વખત એ લોકોને રિક્વેસ્ટ કરીએ ઓફિસમાં જઈ જઈને, અમે મોટાઓ તો રિક્વેસ્ટ કરી, ગાર્ડનમાં રમતા જેટલા બાળકો પણ છે એને લઈ જઈને અમે રિક્વેસ્ટ કરી કે જેટલે ક્લબ હાઉસ છે અમારે, જે અપનું અમારે જે કંઈ છે પાછળ જે સિનેમા થિયેટર છે એ વિશે, ગાર્ડનની લગતી બધી બાબતો હવે છેલ્લે બધી સુવિધા એ લોકો બંધ કરી છે. ભરત નાકરાણી સાથે KC વઘાસિયા, સુરત.